ગ્રામ પંચાયતના વિકાસના કામ માટે ગામના વિવિધ ટેક્સ પર આધાર રાખવો પડતો હોય છે, પરંતુ કેટલીક ગ્રામ પંચાયતોમાં તલાટીની આળસને લઈને ટેક્સ વસૂલાત બરાબર નથી થતી, ત્યારે ભિલોડા તાલુકામાં તાલુકા વિકાસ અધિકારીએ ટેક્સ ઉઘરાવવા એક અનોખું અભિયાન ઉપાડ્યું છે. જોઈએ એક વિશેષ અહેવાલ. આ છે ભિલોડા તાલુકાનો ખેરાડી ગામ. આજે ખેરાડીમાં તાલુકા વિકાસ અધિકારી જાતે જ નીકળ્યા છે ટેક્સ વસૂલાત કરવા માટે. હા, સામાન્ય રીતે ગ્રામ પંચાયતમાં ટેક્સ ઉઘરાવવાની જવાબદારી તલાટીની હોય છે, પરંતુ તલાટીની બેદરકારીને કારણે ખેરાડી સહિતની ભિલોડા તાલુકાની 5-1 હરામ પંચાયતોમાં ટેક્સ વસૂલાતની કામગીરી નબળી હતી, જેને લઈને ભિલોડા તાલુકા વિકાસ અધિકારીએ તલાટીઓની વિવિધ ટીમો બનાવીને ટેક્સ વસૂલાતની કામગીરી માટે ગાંધીગીરી કરવા નીકળવું પડ્યું હતું. વસૂલાત માટે માન્ય ટીડીઓ સાહેબે જે એક આયોજન ગોઠવ્યું છે, એમની સાથે બીજા 7-8 તલાટી સાહેબો પણ આવેલા છે. અહીંયા ખરેખર તો અત્યાર સુધી 20% જ કે વસૂલાત થઈ હતી, પણ આજનું જે આયોજન ગોઠવાયું છે પછી એમ લાગે છે કે ખરેખર હવે ટૂંક સમયમાં 100% વસૂલાત થઈ જશે. અને જે રેકોર્ડ જે છે એ રેકોર્ડમાં પણ જે કંઈ ક્ષતિઓ દેખાય છે, જે જોઈ જોવાથી લાગી એ ક્ષતિઓ પણ ટૂંક સમયમાં પૂરી થઈ છે. અને અદ્યતન પ્રકારનું જે રેકોર્ડ છે એ પ્રકારનું તૈયાર કરવામાં આવશે. ગોવિંદભાઈ કે પટેલ. ખેરાડી ગામના 8 વોર્ડ માટે તાલુકાના સક્રિય એવા 8 તલાટીઓની ટીમ બનાવાઈ અને આ 8 તલાટીઓ સાથે ગામના અગ્રણી નાગરિકોને સાથે રાખીને ઘરે ઘરે જઈને તાલુકા પંચાયતના લોકોએ ટેક્સની વસૂલાત કરી હતી અને ગામના નાગરિકોએ પણ આ વાતને બિરદાવી સ્થળ પર જ ટેક્સની ચૂકવણી કરી દીધી હતી. અત્યાર સુધીની જે ગામની વસૂલાત છે પંચાયતની એ ઓછી થવાના લીધે ગામના વિકાસના જે થવું જોઈએ થયો નથી, પણ માનીય શ્રી ટીડીઓ સાહેબ ભિલોડાથી આવીને વસૂલાત માટેની જે તજવીજ કરી છે અને જે તલાટીઓ સાહેબને હાજર રાખી અને જે સુંદર વ્યવસ્થા કરી છે, અહીંયા એક ખેદની વાત તો એ છે કે ગામના લોકો વસૂલાત માટે તૈયાર જ છે, પણ અહીંયા આગળ વહીવટના થોડુંક સંજોગો એવા મળ્યા જેના કારણે વસૂલાત થઈ શકી નથી. પરંતુ ટીડીઓ સાહેબના આગ્રહથી અને ટીડીઓ સાહેબના સહકારથી અમે બધા ટીડીઓ સાહેબને અહીંયા આગળ ન આવો છતાં અમે વસૂલાત કરીને ગામની વધારે વધારે વસૂલાત થવા માટે અમે પ્રયત્ન કરીશું, જેથી કરીને ટીડીઓ સાહેબનું પણ સારું લાગે, અમારા ગ્રામ પંચાયતનું પણ સારું લાગે અને એમના અધિકારીઓનું પણ સારું લાગે. એ અમારી એક નૈતિક ફરજ છે, જેથી કરીને અમારે અહીં આગળ ફરીથી ટીડીઓ સાહેબને ન આવવું પડે એ પણ હું આપને એમને વિનંતી કરું છું. માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબની સૂચના અનુસાર સમય મર્યાદામાં જે કંઈ વસૂલાત કરવાની બાકી હોય અને જે ગામોમાં સૌથી વધુ વસૂલાત બાકી હતી તે ગામોના મારા આજુબાજુના ગામોના તલાટીઓના સંકલનથી 7 તલાટી, 8 ટીડીઓ શ્રી, હું પોતે અને ગામના ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ તેમજ સાબર ડેરીના ડિરેક્ટર માન્ય જયસિંહભાઈના 7 સહકારથી આજ અમે ગામમાં 100% વસૂલાત આજે જ પૂરી કરવાના સંકલ્પ સાથે ઘેર ઘેર ફરીને જે કંઈ બાકીદારો હતા એમને સમજાવીને પણ પૈસા આજ રોજ ઘણા બધા અમે ભરપાઈ કરવાનું એક આયોજન ગોઠવેલું છે. અને સરકારશ્રીના નિયમ મુજબ જે કંઈ રેકર્ડ દુરસ્ત કરવાપાત્ર છે, જે રેકર્ડમાં ખૂબીઓ દેખાય છે, એ તમામ રેકર્ડ પણ સર્કલશ્રી અમે બધા સાથે મળીને દિન 7 અંદર એ રેકર્ડ પર અધ્યયન કરીને ગ્રામજનોને સંતોષ થાય એ પ્રમાણેનું તૈયાર કરીને આપવાની અમારી ગણતરી છે. આ પ્રમાણે અમે એક ઝુંબેશના ભાગરૂપે મેં મારા 7-7 તલાટીઓની ટીમો બનાવી છે, એવી 7 ટીમોનું પ્લાનિંગ કર્યું છે અને જ્યાં જ્યાં આવી ખૂબી દેખાય છે એવું દર અઠવાડિયે 3 ગામની મુલાકાત લઈને તમામ રેકર્ડ અદ્યતન વસૂલાત બાબતે. આમ તો ભિલોડા તાલુકાની 70% જેવી વસૂલાત જમીન મહેસૂલની અમે આજરોજ પૂરી કરી દીધેલી છે, પણ 5-6 ગામોમાં 40% ઓછી વસૂલાત છે એ ગામોને અમે અત્યારે હાલ કેન્દ્રિત કરીને એ પણ 70% સુધી પહોંચે એવી અમારી ઝુંબેશ. ખેરાડી ગામમાં તાલુકા વિકાસ અધિકારીએ હાલ તો ગાંધીગીરી કરીને વસૂલાત 100% પહોંચાડી છે, પરંતુ સાથે સાથે આવા તલાટીઓ સામે લાલ આંખ કરીને એ લોકોને પોતાની કામગીરી પ્રમાણિકતાથી કરવા સૂચનાઓ પણ આપી દીધી છે, જેને લઈને હાલમાં ભિલોડા તાલુકામાં ટેક્સની વસૂલાત 80% પહોંચી છે. દીપકસિંહ રાઠોડનો રિપોર્ટ, અરવલ્લી.